નમસ્કાર દર્શક મિત્રો હું છું મયુર વ્યાસ અને આ ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ એચ દ્વારા ઓનલાઈન એક્ઝામ લેવરાવાની છે બી એ સેમિસ્ટર સિક્સ અને બીએસસીની તો ફ્રેન્ડ્સ તેની અંદર કમ્પલસરી ઇંગ્લિશની અંદર સૌથી મોટો એવો ટોપિક જે બધાને ડિસ્ટર્બ કરતો હોય છે જેના કન્સેપ્ટ લગભગ ક્લિયર નથી હોતા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન છે તો એવો આપણે કોન્કર્ડ નામનો જે ટોપિક છે ચેપ્ટર છે તેના વિશે આ વિડિયોની અંદર વાત કરીશું ફ્રેન્ડ્સ કોન્કર્ડ ને સબ્જેક્ટ વર્ગ એગ્રીમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ટૂંકની અંદર આપણે એટલું યાદ રાખવાનું કે કર્તા અને ક્રિયા વચ્ચે ગાઢ્ય સંબંધ છે કર્તાને ક્રિયાપદને જરૂર પડે છે અને ક્રિયાપદને કર્તાની જરૂર પડે છે કયા કર્તાની પાછળ કયું ક્રિયાપદ મૂકવું એ સમજાવતું ચેપ્ટર એટલે કોન્કર્ડ તો ફ્રેન્ડ્સ કરતાને ઇંગ્લિશની અંદર આપણે સબ્જેક્ટ કહીશું અને ક્રિયાપદને ઇંગ્લિશની અંદર આપણે વર્બ કહીશું ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે તમને આ કોઠો આવડતો જશે જેની અંદર પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એક નજર મારી લઈએ તો એક વચન અને બહુવચન ફ્રેન્ડ્સ જે વાત કરનાર છે તેને પ્રથમ પુરુષ કહીશું જે આપણી વાત સાંભળે છે તેને બીજો પુરુષ કહીશું અને જે આપણે બંને મળીને તો કોઈ ત્રીજા વ્યક્તિ કે વસ્તુની વાત કરીએ છીએ તેને આપણે ત્રીજો પુરુષ કહીશું પ્રથમ પુરુષની અંદર આઈ બીજા પુરુષની અંદર યુ ત્રીજા પુરુષની અંદર હી સી ઈટ અને કોઈ નામનો સમાવેશ થાય છે તો ફ્રેન્ડ્સ આઈનું બહુવચન વી થઈ જશે યુ નું યુ રહેશે અને હી સી ઈટ અથવા નેમ જ્યારે કોઈ બહુવચન તેનું શું થઈ જશે ધ્ય તો આઈ હોપ કે તમને આટલા સુધી તો ક્લિયર હશે જ તો ફ્રેન્ડ્સ આઈની સાથે કયું આવશે ટુ બી ના રૂપ તો કે એમ હેવ ડુ અને વોઝ વીની સાથે આર હેવ ડુ અને વર ફ્રેન્ડ્સ આને આપણે વેર નહીં વાંચીશું વર વાંચીશું અને યુની સાથે આર હેવ ડુ અને વર અને હી સી ઇટ અને નામ તેની સાથે એ તે સિંગ્યુલરમાં આવશે એટલે કે એક વચનમાં તો તેની સાથે ઇઝ હેઝ ડઝ અને વોઝ આવા આપણે ક્રિયાપદનો ઉપયોગ તેની સાથે કરીશું આઈ હોપ કે આટલા સુધી તમને ક્લિયર હશે તો ચાલો આપણો ટૉપિક હવે આપણે શરૂ કરીએ કોણ ફ્રેન્ડ્સ કોન્કર્ડનો એક પહેલો તો સિમ્પલ રૂલ એવો જ છે કે સિંગ્યુલર કરતાની સાથે સિંગ્યુલર ક્રિયાનું રૂપ જ આવે છે સિંગ્યુલર એટલે કે એકવચન વચન કરતાં આવે કરતાં એટલે શું કે વાક્યની અંદર જે ક્રિયા કરે છે જે કામ કરે છે તેને કરતા કહેવાય તો કે જે કરતા સિંગ્યુલર હોય એટલે કે એક વચનવાળો હોય તો તેની સાથે ક્રિયાપદનું રૂપ પણ કેવું આવે છે સિંગ્યુલર જ આવે છે એક વચનવાળું જ આવે છે તો એક વચનમાં કયો કયો કરતા આવશે તો કે હી એક વચનના કરતા હી શી ઈટ અને કોઈ એક નામ તેને આપણે કરતા કહીશું એક વચનના અને તેની સાથે ટુબીના રૂપ કયા કયા આવશે ઈઝ હેઝ ડઝ વોઝ અને ફ્રેન્ડ્સ આઈની સાથે એમ તો હવે આપણે આગળ જોઈએ તેના તો ફ્રેન્સ કોનકનો એક સામાન્ય બીજો રૂલ એવું કહે છે કે પ્લુરલ કરતાની સાથે પ્લુરલ જ ટુબીનું રૂપ આવે એટલે કે જે પ્લુરલ એટલે બહુવચન અને સિંગ્યુલર એટલે એકવચન તો કે બહુવચન જો કરતા હશે તો તેની સાથે ટુ આવતું ટુ બીનું રૂપ પણ બહુવચનવાળું જ હશે તો તેની અંદર આઈની સાથે આપણે વર્તમાન હોય તો એમ લઈએ છીએ અને ભૂતકાળ હોય તો વજ લઈએ છીએ બાકી જે પ્લુરલની અંદર ગણાતા હોય એવા કેટલા સબ્જેક્ટ છે પર્સનલ પ્રોનાઉન તો કે વી યુ ધે અને બહુવચનવાળા નામ આની સાથે ટુબીના રૂપ કેવા આવશે બહુવચનવાળા જ આવશે બહુવચનવાળા ટુબીના રૂપની અંદર કોનો કોનો સમાવેશ થાય તો કે આર હેવ ડુ અને વાર તો ફ્રેન્ડ્સ હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈશું ફ્રેન્ડ્સ તો આપણે જેવી રીતે પહેલું જોયું કે જે સિંગ્યુલર નાઉન હશે સિંગ્યુલર નામ હશે તેની સાથે આવતું ક્રિયાપદનું રૂપ સિંગ્યુલર જ હશે તો ગુજરાતી શું છે ગાય ખાઈ રહી છે ગાયની સંખ્યા કેટલી છે ગાય એક જ છે કરતાં કરતા વધારે નથી તો શું થશે અ કાઉ ઇઝ ઇટિંગ કાઉ આર આવશે નહીં કેમ તો કે સિંગ્યુલર કર્તાની સાથે સિંગ્યુલર જ ક્રિયાપદનું રૂપ આવે આપણો પહેલો નિયમ એવું કહે છે તો ફ્રેન્ડ્સ આપણું બીજું વાક્ય છે ગાયો ખાઈ રહી છે ખાવાનું કાર્ય ગાયો દ્વારા થાય છે ગાય એક નથી એક કરતાં વધારે છે તો તેના માટે શું આવશે પ્લુરલ ટુ બીનું રૂપ કયું આવશે બહુવચનવાળું ક્રિયાપદનું રૂપ કયું આવશે આર તો કાઉઝ આર ઇટિંગ ફ્રેન્ડ્સ આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ભૂતકાળની અંદર જોઈ રહીએ તો કે ગાયો ખાઈ રહી હતી એક કરતાં વધારે ગાય હતી એટલે ક્રિયાપદનું રૂપ પણ બહુવચનવાળું આવશે કારણ કે કરતા છે જે ગાયો છે એક કરતાં વધારે હતી તો કાઉઝ વર ઇટિંગ ગાયો ખાઈ રહી હતી અને અ કાઉ વોઝ ઇટિંગ ગાય ખાઈ રહી હતી ખાનાર ગાય મતલબ કેટલી સંખ્યા છે એક જ છે જે ખાઈ રહી હતી તે ગાય એક જ છે તો સિંગ્યુલરની સાથે સિંગ્યુલર પ્લુરલની સાથે પ્લુરલ બરાબર અહીં પણ સિંગ્યુલરની સાથે સિંગ્યુલર અને પ્લુરલની સાથે પ્લુરલ તો ફ્રેન્ડ્સ આપણા સામાન્ય બે નિયમો આપણને આવું કે છે તમે આપણે જાણીશું જે કોણ છે તેના આગળના જે ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે તે આના વિશે આપણે જાણીશું તો આપણો પહેલો રૂલ છે કે જ્યારે વાક્યમાં બે કે બે કરતાં વધારે નામો આવ્યા હોય ત્યારે વર્બ એટલે કે ક્રિયાપદ પ્લુરલ આવે કે વાક્યની અંદર બે કે બે કરતાં વધારે નામો આવ્યા હોય ત્યારે વર્બ એટલે કે ક્રિયાપદ પ્લુરલ આવે તો ફ્રેન્ડ્સ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી લઈશું આપણું પહેલું એક્ઝામ્પલ એવું કહે છે કે રમેશ એન્ડ સુરેશ રમેશ એન્ડ સુરેશ આર ગુડ બોયઝ જો ફ્રેન્ડ્સ અહીંક આપણે એવું જોઈએ કે ભાઈ સુરેશ તો એકલો જ છે તો એની સાથે ઈજ મૂકી દઈએ તો વાક્ય ખોટું પડે કેમ તો કે સુરેશની આગળ પણ કરતા તરીકે કોઈ બીજું છે કોણ છે રમેશ છે તો અહીંકની સંખ્યા ગણો એક અને બે એક કરતાં વધી જાય તો એ શું સેમાં આવશે બહુવચનની અંદર બહુવચનનું વર્તમાન તરીકે જોવા જઈએ તો ટુ બીનું રૂપ કયું થાય આર તો રમેશ એન્ડ સુરેશ આર ગુડ બોઇઝ દેખો અહીં પણ જે નામ હતું તે બહુવચન વચન થયું કેમ તો કે રમેશ એન્ડ સુરેશ અહીં બે વ્યક્તિઓની વાત કરવામાં આવી છે એક વચ્ચે વ્યક્તિની વાત કરવામાં આવી હોય તો સિંગ્યુલર આવે ઇઝ આવે એક કરતાં વધારે તો આર નીચે પણ એવું છે કે સ્વાતિ એન્ડ રવિ અહીં એકલા રવિની વાત નથી કોની કોની વાત છે સ્વાતિ અને રવિ એક અને બે એટલે કે પ્લુરલ નાઉન છે તો તેની સાથે પણ આવતું જે ટુ રૂપ છે ક્રિયાપદ છે તે બહુ વાળું આવશે સ્વાતી એન્ડ રવિ આર બેસ્ટ ફ્રેન્ડ્સ સ્વાતિ એન્ડ રવિ ઇજ આપણે લખી શકીશું નહીં તો ફ્રેન્ડ્સ આ તમારા માટે છે ગંગા ખાલી જગ્યા ઇઝ અ રિવર તો અહીં ક્રિયાપદનું રૂપ કયું આવશે આર ગંગા આર અ રિવર એવું થશે ના કેમ તો કે ગંગા એટલે કે સબ્જેક્ટ એક જ છે સિંગ્યુલર છે તો ગંગા ઇઝ અ રિવર થાશે આર આવશે નહીં નીચે ફ્રેન્સ ગંગા એન્ડ યમુના ઇજ રિવર્સ ઈ આવશે ના કેમ તો કે ગંગા અને યમુના જે કરતા છે તેની સંખ્યા વધી ગઈ છે ગંગા અને યમુના જેની વાત થાય છે તે પ્લુરલ છે તો આર આવશે ગંગા એન્ડ યમુના આર રિવર્સ ઇજ રિવર્સ આવશે નહીં ઓકે ફ્રેન્ડ તો કોન્કટનો આપણો પહેલો ઇમ્પોર્ટન્ટ નિયમ એવું કહેતો તો બીજું શું કહે છે તે જાણીએ બીજો આપણો નિયમ કોન્કટનો એવું કહે છે કે જ્યારે વાક્યમાં બે નામો ફક્ત એક જ વ્યક્તિને દર્શાવવા વપરાયા હોય ત્યારે ક્રિયાપદનું રૂપ સિંગ્યુલર આવે હવે નામ ભલે બે હોય અહીંક કને બે હતા તો શું આવતું હતું આર આવતું હતું પ્લુરલ આવતો તો સિંગ્યુલર આવતો તો અહીંક કેવો આવશે સિંગ્યુલર આવશે પણ ક્યારે તો કે જ્યારે વાક્યમાં બે નામો ફક્ત એક જ વ્યક્તિને દર્શાવવા વપરાયા હોય ત્યારે ક્રિયાપદનું હોય પણ તે એક જ વ્યક્તિને દર્શાવતા હોય ત્યારે સિંગ્યુલર આવશે એટલે કે એક વચન વાળું ક્રિયાપદનું રૂપ આવશે ઉદાહરણ દ્વારા તેને આપણે જાણી લઈએ મારો મિત્ર અને ભાઈ દેખો અહીં કે આપણે એવું કહે છે ને કે મારા પરમ મિત્ર અને મારા ભાઈ સમાન ફલાણાભાઈ આ કે તે ગમે એવી રીતે વાત કરીએ છીએ તો કે એક વ્યક્તિની જે અલગ અલગ ક્વોલિટી આપણે બતાવીએ છીએ તો કે હર્ષ એ કોણ છે મારો મિત્ર એ છે અને મારો ભાઈ સમાન પણ છે બરાબર તો આ મારો મિત્ર કોના વિશે આપણે વાત કરી હર્ષ વિશે ભાઈ કોના વિશે વાત કરી હર્ષ વિશે તો કે બે અલગ અલગ શબ્દો દ્વારા કોઈ એક જ વ્યક્તિની વાત કરવામાં આવી હોય ત્યારે ટુબીનું રૂપ જે છે ક્રિયાપદનું રૂપ છે તે બહુવચનવાળું આવશે નહીં કેવું આવશે સિંગ્યુલર આવશે તો કે મારો મિત્ર અને ભાઈ હર્ષ ખૂબ સારો છે તો કે માય ફ્રેન્ડ એન્ડ બ્રધર માય ફ્રેન્ડ એન્ડ બ્રધર હર્ષ ઇઝ ગુડ પર્સન આર ગુડ આવશે નહીં ઉપરનામ એવું થતું હતું જો એન્ડમાં એક અને બે પછી આર આવી જતું હતું પણ આમાં આવશે નહીં કેમ તો કે ભલે અલગ અલગ શબ્દો રહ્યા ભલે અલગ અલગ નામો રહ્યા પણ વાત એક જ વ્યક્તિની થઈ છે એટલા માટે કરી અને સિંગ્યુલર આવશે માય ફ્રેન્ડ એન્ડ બ્રધર તો એક અને બે આવી રીતે આપણે ગણવાનું નહીં કેમ કારણ કે ભલે ક્વોલિટી ગમે એટલી હોય પણ એક વ્યક્તિ વિશે જ વાત કરી છે બે વ્યક્તિ વિશે વાત કરી નથી તો કે મારો પરમ મિત્ર અને નાના ભાઈ સમાન હર્ષ એટલે આપણે ભાષણની અંદર તે હું બોલતા હોઈએ છીએ કે મિત્ર અને મારા ભાઈ સમાન પણ છે પણ આ બે વાત તો એક જ વ્યક્તિની કરે છે તો માય ફ્રેન્ડ એન્ડ બ્રધર હર્ષ ઇઝ અ ગુડ પર્સન બીજું ઉદાહરણ જો લઈએ ધ પોઈટ એન્ડ થિંકર વોઝ પ્રેઝન્ટ એટલે કે તે હાજર હતા કોણ તો કે ધ પોઈટ એન્ડ થિંકર કવિ અને વિચારક અહીં કવિએ છે અને વિચારકે છે વિચારક કોઈ બીજો નથી એ કવિ જ છે અને કવિ બીજું કોઈ નથી વિચારક છે આ બે તેમની જ વાત કરવામાં આવી છે આ બેમાં તેમની જ વાત કરવામાં આવી છે કોઈ બીજા વ્યક્તિની વાત કરવામાં આવી નથી તો અહીં કને પોઈટ એન્ડ થિંકર વર પ્રેઝન્ટ આવશે નહીં શું આવશે વોજ પ્રેઝન્ટ કારણ કે એક જ વ્યક્તિની વાત અલગ અલગ નામો દ્વારા થઈ છે તો ફ્રેન્સ આપણો આ બીજો નિયમ પણ આવું કે છે આઈ હોપ કે તમને ખબર પડી જાય છે જો ન પડી હોય તો ફરીથી વિડીયોને જોઈ લેવા વિનંતી ફ્રેન્ડ્સ કોન્કટનો આપણો ત્રીજો નિયમ એવો છે કેવો છે તો કે ઉપરના નિયમ જેવો જ છે પણ થોડોક ફરક છે જે ઉપરનો નિયમ જોયો એવો જ છે પણ થોડોક ફરક છે શું છે તો કે ઉપરના નિયમમાં જોયું એ પ્રમાણે ભલે નામો બે હોય પરંતુ એક જ વ્યક્તિની વાત કરતા હોય ત્યારે એક વચનવાળું ક્રિયાપદનું રૂપ આવે છે બરાબર ઉપરનો નિયમ જોયો એ પ્રમાણે ભલે નામો બે હોય પરંતુ એક જ વ્યક્તિની વાત કરતા હોય ત્યારે એક વચનવાળું ક્રિયાપદનું રૂપ આવે છે ઉપરનો નિયમ આવું કીધો તો આ નિયમ શું કહે છે પરંતુ આ નિયમમાં એવું છે કે જો નામની આગળ આર્ટિકલ અથવા માલિકી દર્શક સર્વનામ આવે જો જે નામ જે બે વપરાણા છે અલગ અલગ જે તેની આગળ જો આર્ટિકલ અથવા તો માલિકી દર્શક સર્વનામ આવે તો ક્રિયાપદ સિંગ્યુલર નહીં પરંતુ પ્લુરલ લાગશે એટલે કે ઉપરનાની અંદર જે પ્રમાણે આ વોઝ લાગ્યું હતું અને ઈજ લાગ્યું હતું એની જગ્યાએ શું લાગશે આર અને વર કેમ તો કે એની આગળ જો આર્ટિકલ અથવા તો અથવા તો માલિકી દર્શક સર્વનામ આવતું હોય તો તો ફ્રેન્ડ્સ દેખો આર્ટિકલ કયા કયા છે એ એન અને ધ અને માલિકી દર્શક સરનામો કયા છે માય હિઝ હર અને દેર માલિકી એટલે કોઈ હક દર્શાવતા હોય તેને આપણે માલિકી દર્શક કહીશું ફ્રેન્ડ્સ તો એના એ જ ઉદાહરણ દ્વારા આપણે સમજીશું અહીં માય લાગ્યું પરંતુ બ્રધરની આગળ કંઈ લાગ્યું નથી એટલા માટે ઈજ મૂક્યું પણ એવું હત માય ફ્રેન્ડ એન્ડ માય બ્રધર હર્ષ તો શું આવત ઇજ આવોત નહીં શું આવત આર આવત આર ગુડ પર્સન માય ફ્રેન્ડ એન્ડ માય બ્રધર હર્સ ઇ આર ગુડ પર્સન ધ પોઈટ એન્ડ ધ થિંકર વર પ્રેઝન્ટ મતલબ આ થિંકર છે તેની આગળ આર્ટિકલે લાગ્યો નથી અને કોઈ જે માલિકી દર્શક મેં કીધું એ પ્રમાણે એવું પણ લાગ્યું નથી ખાલી અહીંકને જ લાગ્યો છે બે આમાં લાગ્યો નથી જો બંનેમાં લાગશે તો અહીંક અને સિંગ્યુલરનું શું થઈ જશે પ્લુરલ બરાબર તો કે ધ પોઈટ એન્ડ થિંકર વોઝ પરંતુ ધ પોઈટ એન્ડ ધ થિંકર હોત અહીં પણ જો ધ હોત ધ પોઈટ એન્ડ ધ થિંકર તો શું થઈ જોત વર થઈ જ્યોત બરાબર ધ પોઈટ એન્ડ ધ થિંકર વર પ્રેઝન્ટ તો ફ્રેન્ડ્સ આ નિયમ આપણને શું કહે છે ફૂન્ય આગળ આર્ટિકલ અથવા માલિકી દર્શક સર્વનામ આવે તો ક્રિયાપદ સિંગ્યુલર એટલે કે ઈઝ આવશે નહીં શું આવશે આર આવશે વજ આવશે નહીં શું આવશે વર આવશે ડઝ આવશે નહીં શું આવશે ડુ આવશે બરાબર તો આ ત્રણ નિયમ કનકડના હતા આ વિડિયોનો પહેલો ભાગ હતો ફ્રેન્ડ્સ બીજો ભાગ પણ હું જલ્દીથી અપલોડ કરેલ જ છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર જ છે જઈને જોઈ લો